ચાલો બેટા, બહુ જ સરસ અને બહુ જ સમજવા જેવો, ભણવાની દ્રષ્ટિએ, સમજવાની દ્રષ્ટિએ, વ્યવહારમાં ઉપયોગની દ્રષ્ટિએ, બધાની દ્રષ્ટિએ બહુ સરસ પાઠ છે. મજા આવે એવો પાઠ છે. પાઠનું નામ જ છે બળ તથા ગતિના નિયમો. બળ લગાડવાથી શું થાય? જ્યારે આપણે બળ લગાડીએ તો શું થાય? કોઈ કહેશે મને, વિચારો. તો બળ લગાડવાથી આપણે કઈ કઈ ક્રિયા કરી શકીએ છીએ? ભાઈને લાફો મારી શકીએ, બેનની ચોટલી ખેંચી શકીએ, બળ લગાડવાથી જ ને? એવું બધું કરવાનું નહીં, કારણ કે હમણાં સામે બી એવા જ પછી રિપ્લાય આવશે એ લોકોના, એટલે એવું બધું નહીં કરવાનું. કોઈ સ્થિર પદાર્થ હોય તો બળની મદદથી એને ગતિમાં લાવી શકાય. સાયકલ પડી છે મસ્ત અને આમ પાછળથી ધક્કો મારો, સ્થિર હતી, હા ઊભેલી હતી, આગળ જતી રહે એટલે ગતિમાં આવી ગઈ. સાયકલ ચાલતી હતી, તમારો મિત્ર સાયકલ ચલાવીને જતો, તમે પકડી લીધી, બળ લગાવ્યો, ઊભો રહી ગયો. ગતિમાન પદાર્થને સ્થિર કરી શકે. તમે આમાં છે ને, આ ક્રિકેટની દ્રષ્ટિએ સમજીએ, આઈપીએલમાં પેલા મસ્ત 6-4 મારી આઉટ થયો, બધું આવ્યો, બધું બળ પર સમજીએ. સ્થિર હતો, ફટકો માર્યો, ગતિમાં આવ્યો, ગતિમાં હતો, ફિલ્ડરે રોક્યો, સ્થિર થયો બળની મદદથી. સ્થિર પદાર્થને ગતિમાં લઈ શકાય, ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય, પદાર્થની દિશા બદલી શકાય. આવે છે સીધો, પેલો આમ કરીને આમ સ્ક્વેર લેગમાં મારી દે છે, દિશા બદલી શકાય તેની મદદથી, બળની મદદથી. પછી ટામેટું, ટામેટું હોય, ટામેટું ઘરમાં ટામેટું લેજો, હાથમાં લેજો આમ, અને પછી આમ જોરથી દબાઈ દેજો. બે વસ્તુ લાલ થશે, કઈ કઈ? તો એક તમારો હાથ લાલ થશે અને બીજો મમ્મી કરશે તે બૈડો. ના છોડે મમ્મી, ના છોડે, લાલ તો કરી આપે જ બૈડો. તમારા જોખમ પર કરજો, મારું નામ ના દેશો હરાવ, સરે કહ્યું હતું એવું કરીને હરા તમે ચલાવી રહ્યો એવા છો પાછા. તો આકાર બદલી શકાય છે બળની મદદથી, દિશા બદલી શકાય, ગતિમાન પદાર્થને સ્થિર, સ્થિર પદાર્થને ગતિમાન, આકાર બદલી શકાય છે. તો આ બધું શેની મદદથી? બળની મદદથી. અને બળ ઉપરથી પછી આપણે જઈશું કે ગતિ ઉપર. ગતિની બેઝિક વસ્તુ આપણે ગયા વખતે ભણી ગયા આગળના ચેપ્ટરમાં. અહીંયા આપણે ન્યૂટનીય ગતિના 3 નિયમો આપ્યા છે, એના વિશે આપણે ચર્ચા કરીશું કે પદાર્થનું જડત્વ શું છે, ગેલેલિયોનો નિયમ છે, એના વિશે પણ બહુ સરસ છે, મજા આવે એવો અને સમજણ પડે એવો પાઠ છે. પ્રકાર હમણાં આપણે બળના 2 પ્રકાર ભણવાના છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ, બરાબર છે? એ બી આપણે ડિટેલમાં ભણીશું, ધ્યાન આપજો. બહુ જ સહેલો અને બહુ સરસ પાઠ છે. પૂછાય છે બી ખરું આમાંથી સારું એવું? જુઓ, સૌથી પહેલો બળનો ખ્યાલ સ્પષ્ટ કરો. પદાર્થ પર બાહ્ય બળ લાગવાથી કઈ અસરો જોવા મળે છે? અથવા બળનો ખ્યાલ સ્પષ્ટ કરો અને પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળથી ઉત્પન્ન થતી અસરો. સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા, ગતિમાન પદાર્થની સ્થિતિ બદલવા, સ્થિતિ બદલવી એટલે સ્થિર હોય તો ગતિ, ગતિ હોય તો સ્થિર, ધકેલવા માટે તેના પર આઘાત એટલે કે બળ લગાડવું પડે છે. આ બળનો આ ખ્યાલ પદાર્થને ક્યાં વપરાય? ખેંચવા, ધકેલવા, ઠોકર લગાડવા પર આધારિત છે. બહુ સિમ્પલ છે, એમાં કોઈ આકૃતિમાં કંઈ સમજવા જેવું છે નહીં, આટલું જ લખવાનું છે. હા, હવે સમજાવો સંતુલિત બળો અને અસંતુલિત બળ. તમે તમારા ધોરણના કોઈ વિદ્યાર્થી જોડે મગજમારી કરો, મારમમારી કરો, એવું કરવાનું નહીં, હા, તો એ સંતુલિત બળ છે. પણ આપણે ઘરમાં આપણા નાના ભાઈ બહેનને હેરાન કરીએ એ અસંતુલિત બળ છે. સમજવા માટે છે, આવું લખશો ના પાછા. જો જે બળોની તમારા 2 હાથ છે, 2 હાથ પર આ નમસ્તે કરતા હોય એવી રીતે એક સરખું બળ લગાડો, તો શું એ પદાર્થ હલશે? 10 કિલોનો એક પથ્થર પડ્યો છે, તમે અને તમારા ધોરણનો એક મિત્ર, તમારા જેટલા વજનવાળો, તમારા જેટલી ઊંચાઈવાળો એક મિત્ર, બંને એને 2 વિરુદ્ધ બાજુમાંથી બળ લગાવે છે, એક ડાબી બાજુથી ને એક એની સામેની બાજુથી બળ લગાડે છે, બંને બળ લગાડે છે, શું પથ્થર હાલશે? ના, નહીં હાલે.
કેમ? કારણ કે એ સંજોગોમાં લાગેલું બળ, એ સંજોગોમાં લાગેલું બળ સંતુલિત છે, અને જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં અને સંતુલિત બળ હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાન હોય તો ગતિમાન જ રહે છે. એટલે ફરીથી, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને શું કહેવાય છે? સંતુલિત બળ. બે બાજુથી એક સરખું બળ લાગશે તો પદાર્થ જ્યાં છે ત્યાંનો ત્યાં જ રહેશે, પદાર્થ હાલતો નથી. એટલે સંતુલિત બળનું પરિણામી બળ શું છે? શૂન્ય. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહે અને ગતિમાન હોય તો એની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. હા, આકાર બદલાઈ જાય પણ પદાર્થ તો સ્થિર જ રહે. અસંતુલિત બળ, હવે એક બાજુ તમે છો ને બીજો તમારા કરતાં નાનો ભાઈ બહેન છે, તો જોજો, જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય, વધે કાં તો ઘટે, વ્હીકલ પર ચાલો છો એક્સિલેટર આપો તો વધે, તો તેવા બળોને શું કહેવાય છે? અસંતુલિત બળો. અને અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્યેતર, એટલે કે કંઈક ને કંઈક તો હોય પણ શૂન્ય સિવાયનો, શૂન્ય ના હોય, શૂન્ય સિવાયનું કંઈક ને કંઈક તો હોય. ખ્યાલ આવે? સંતુલિત બળો, જે બળોના પરિણામી બળ શૂન્ય હોય તે સંતુલિત, અને જે બળોનું પરિણામી બળ શૂન્ય ન હોય, એટલે કે જો સ્થિર અવસ્થામાં હોય તો ગતિમાન, ને ગતિમાન અવસ્થામાં હોય તો એનામાં વધારો એટલે કે ઘટાડો, વેગમાં ફેરફાર એટલે વધારો કે ઘટાડો થતો હોય તો એવા બળોને શું કહેવાય? અસંતુલિત બળો. ચાલો, ગતિ વિશેની ગેલેલિયોની વિચારસરણી. ગેલેલિયો કાકાએ એક વિચાર રજૂ કર્યો છે એમનો. શું કહે છે ગેલેલિયોએ ગતિ વિશેનો? બળ વિશે આપણે બસ આટલું જ છે, બળ વિશે કંઈ બહુ ડિટેલમાં નથી, આટલું જ છે. હવે ગતિ વિશે ગેલેલિયોએ એક પ્રયોગ કર્યો હતો, આમાં થોડુંક ઝીણું દેખાતું હશે, જો શક્ય હોય તો ગાઈડ લઈને બેસજો બેટા. ગેલેલિયો કે જે 1564માં જન્મ્યા અને 1642માં પહોંચી ગયા, એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગ પરથી અવલોકન કર્યું. નંબર એક, જ્યારે લખોટી, આ લખોટી છે ને, ઢાળવાળી સપાટી ઉપર, સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે એના વેગમાં વધારો થાય છે. આપણી લપસણી, બગીચામાં લપસણી, જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વેગમાં શું થાય છે? વધારો, બરાબર છે. એટલે ઉપરથી જ્યારે V1 અને V2, તો V2નો વેગ કેવો હશે? વધારે હશે. નંબર બે, જ્યારે લખોટી ઢાળવાળી સપાટી ઉપર નીચેથી ઉપર તરફ જાય ત્યારે એના વેગમાં શું થાય છે? ઘટાડો, બરાબર છે. બહુ સામાન્ય વસ્તુ છે, ઉપરથી નીચે તરફ જાય ઢાળવાળામાં તો વેગમાં શું થશે? વધારો, અને નીચેથી ઉપર આવશે તો શું થશે? વેગમાં ઘટાડો. તમે જોઈ શકો છો આવી વસ્તુ. તો ત્યારબાદ ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત, પ્રેક્ટિકલી આ પોસિબલ નથી, હું લખોટીને એકદમ લીસા કાચ ઉપર ગબડાવું તો એક તો એવો સમય આવશે જ કે જ્યાં ગાડી તે અટકી પડશે, એ તેના લીધે, ઘર્ષણને લીધે. હા, પણ કાચની સપાટી કરતાં હું જો પથ્થરની સપાટી પર અટકાઈ ગબડાવીશ તો એ વધારે પહેલાં અટકી જશે, જ્યારે કાચની સપાટી પર લાંબુ ચાલશે, કારણ કે કાચની સપાટીમાં ઘર્ષણ કેવું છે? હા, ઓછું છે, અને પથ્થર પર ઘર્ષણ વધુ છે. બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓ પર કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર, ધક્કો માર્યા વગર, અહીંયા લખો બેટા, મુક્ત પતન લખો, ધક્કો માર્યા વગર એટલે અહીંયા લખો મુક્ત પતન, કોઈ પણ જાતનું બળ આપ્યા સિવાય ગતિ કરવામાં આવે તો જેટલી ઊંચાઈએથી આ બાજુ ફેંકવામાં આવ્યો બીજી બાજુ એટલી જ ઊંચાઈ પર પહોંચ્યો. એટલે સર, એટલે મેં અહીંયા 5 મીટર ઊંચાઈ પરથી એનું વહન કરાવડાવ્યું તો આ બાજુ 5 મીટર સુધી પહોંચે છે. ઓકે, જુઓ,
અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. થીટા થીટા આને થીટા વંચાય, હં, થ થ થી અને ટ ટા. થીટા વન ઇક્વલ્સ ટુ થીટા ટુ એટલે બંનેમાં ખૂણા કેવા હતા? એક સરખા. ડી વન અને ડી ટુ અંતર અંતે એક સરખું. એચ વન અને એચ ટુ એટલે કે એમની ઊંચાઈ પણ સરખી હતી, ત્યારે જ આવું શક્ય બને. થીટા વન અને થીટા ટુના નમન કોણ સર કહે છે? પહેલી સપાટીનો ઢાળ અચળ રાખીએ. હવે પહેલી સપાટી છે હતી એનો ઢાળ હું બદલતો નથી, જોજો અહીંયા આગળ, પરંતુ બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે છે. ધીમે 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 કરીને મેં ઢાળ ઓછો કર્યો. ત્યારે લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ઢાળ ઘટાડતો ગયો. બરાબર છે, આટલો ઢાળ, આટલો 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 અને છેવટે આટલો ઢાળ કરી નાખ્યો. અને એચ વન ઇક્વલ્સ ટુ એચ ટુ તો આ ચાલ્યા જ કરે છે. આગળ જો જમણી બાજુનું સમતલ કરી દેવામાં આવે, હવે શું થઈ ગયું? આટલો ઢાળ આટલો ઢાળ આટલો ઢાળ ને છેવટે સમતલ કરી દીધું, તો એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કર્યો. તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર, એટલે આપણે જે સમતલ મૂક્યું હતું એના ઉપર આગળ સતત ચાલ્યા જ કરતી રહેશે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શું થશે? શૂન્ય. એટલે કે એ ક્યારેય સ્થિર થાય નહીં. પ્રેક્ટિકલી એવું નથી થતું, પણ જો ઘર્ષણ રહી સપાટી હોય તો એ લખોટી ચાલ્યા જ કરે. આ એક આદર્શ પરિસ્થિતિ છે. તો ખબર પડે ને નિષ્કર્ષ શું આવ્યો? લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ બળની જરૂર પડતી નથી. એટલે પેલી ને પેલી જ વસ્તુ થઈ બેટા. શું? જ્યારે સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એના પર અસંતુલિત બળ લાગે તો એમાં કોઈ ફેરફાર થતો નથી, સોરી સંતુલિત બળ લાગે તો ફેરફાર ના થાય, પણ અસંતુલિત બળ લાગે તો ફેરફાર થાય છે. પદાર્થના વેગમાં ફેરફાર માટે આવશ્યક બાહ્ય બળ જરૂરી છે, આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. પડે ખબર? પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે, પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. આના પરથી આજે આપણે સૌથી અગત્યનું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, કયો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છે બેટા? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટને ત્રણ નિયમ આપ્યા છે, એમાં પહેલો નિયમ જે એકચ્યુઅલી બળની વ્યાખ્યા છે, જોજો. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ના પડે. આ વ્યાખ્યા આપણે મોઢે કરવાની નથી કે લખવાની નથી, આ કરવાની છે. આ નિયમ છે, આ નિયમ આપણે મોઢે કરવાનો છે. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે. બરાબર છે. એક દડો તમે તમારા રૂમમાં મૂકી દીધો અને એના પર કોઈ બળ લાગતું નથી, તો શું એ દડો ગગડીને તમારી પાસે આવશે કે ચલને ભાઈ રમવા જઈએ? ના આવે. એટલે એ જ કહે છે બેટા, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગ્યું ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં રહે છે. અને જો એ પદાર્થ ગતિ કરતો હોય, સરસ ખુલ્લો રોડ છે, તમે એક સરખી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ છો અને છેક અમદાવાદ સુધી રોડ ખુલ્લો હોય છે, તો તમારી ઝડપ પણ કેવી રહે છે? અચળ. વચ્ચે ગાય આવી ગઈ તો બદલાઈ ગયું, બાકી બદલાતું નથી. અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો નિયમ એક વાર ફરીથી, ન્યૂટનની ગતિનો પેલું લખવાનું બી નથી, જોવાનું બી નથી. આ જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ઓકે, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? સ્થિર અવસ્થામાં રહેલો, આ આખા ચેપ્ટરમાં આનું આ જ વાક્ય આવશે બેટા,
के पदार्थ पर असंतुलित बाह्य बल न लागे तो स्थिर पदार्थ स्थिर अवस्था में अने गतिगतो पदार्थ पोतानी अचल वेगी गति चालू राखे छे। एटले के स्थिर अवस्था में रहेला पदार्थ पर असंतुलित बाह्य बल न लागे तो स्थिर अवस्था में रहे। दाखला तरीके टेबल पर पड़ेलू पुस्तक ये आपणे उपाड़ता ज नथी, कारण के आपणे बधुं आवड़े ज छे। आपणे मोबाइल उपाड़ लईए, पुस्तक उपाड़ता नथी। एटले ज्यां सुधी पड़ेलू होय त्यां सुधी बल न लागे तो स्थिर रहे। अने गतिमान पदार्थ गतिमान अवस्था में रहेला पदार्थ पर असंतुलित बाह्य बल न लागे तो ये गतिमान अवस्था में ज रहे छे। तो ख्याल आवे बेटा, आज बे वस्तु अगत्यनी, एक संतुलित बड़ो असंतुलित बड़ो अने बीजू न्यूटननी गतिनो पहलो नियम। हाँ, गैलेलियोनी समझूती तो करवानी, एमां कोई आकृति दौरवानी नथी, खाली समझूती लखवानी, एक ज वखत लखवानी छे। अगत्यनो प्रश्न न्यूटननी गतिनो तीजो नियम, संतुलित बड़ो बाकीनो। गैलेलियो सिवाय बधा प्रश्नोना जवाब त्रण वखत। ख्याल आवे? फरीथी एक वखत न्यूटननी गतिनो पहलो नियम, ज्यां सुधी स्थिर पदार्थ पर कोई बाह्य असंतुलित बल लगाड़वामां न आवे त्यां सुधी स्थिर पदार्थ स्थिर अवस्थामां अने गतिमान पदार्थ पोतानी अचल वेगी गति चालू राखे छे। ओके, जय श्री कृष्ण।